હેલો એવરીવન, આજના લેક્ચરમાં આપણે કોમ્પ્યુટરના લેક્ચરમાં આપણે જોઈશું હાર્ડવેર, સોફ્ટવેર, એપ્લિકેશન સોફ્ટવેર, સોરી ટાઇપ્સ ઓફ સોફ્ટવેર અને કોમ્પ્યુટર લેંગ્વેજ વિશે. રાઈટ, તો આજે આપણે આ કોમ્પ્યુટરના ગુજરાતી લેક્ચરમાં આટલી વસ્તુ વિશે ડિસ્કશન કરીશું. ઓકે, પહેલાં તો વેલકમ છે તમારું યુટ્યુબ ચેનલ લર્નિંગ પોઈન્ટની અંદર. ઓકે, તો સૌથી પહેલા આપણે જોઈશું, આપણે જે લેક્ચર આગળ પણ હાર્ડવેર અને સોફ્ટવેરનો ડિફરન્સ જોયેલો છે, જો એ લેક્ચર જોવો હોય તો તમે આગળના વિડીયો પણ જોઈ શકો છો. બરાબર, તો આપણે અહીંયા જોઈશું હાર્ડવેર કોને કહેવાશે અને સોફ્ટવેર કોને કહેવાશે. બરાબર, તો હાર્ડવેર એટલે શું? તો કે કોમ્પ્યુટરના એવા તમામ ભૌતિક ભાગ જેને આપણે સ્પર્શી શકાય. બરાબર, હાર્ડવેર કોને કહેવાય? તો કે કોમ્પ્યુટરના એવા તમામ ભાગ કે જેને આપણે સ્પર્શી શકીએ, બરાબર, ટચ કરી શકીએ, ટૂંકમાં એને શું કહેવાય? હાર્ડવેર કહેવાય. અહીંયા મેં એક્ઝામ્પલ પણ લીધેલું છે, ઉદાહરણ છે કેબીડી એટલે કીબોર્ડ, પછી એચડીડી હાર્ડ ડિસ્ક ડ્રાઈવ, મોનિટર અને પ્રિન્ટર વગેરે. એટલે બીજા ઘણા બધા હાર્ડવેર આની અંદર આવી શકે. બરાબર, જેમ કે માઉસ છે, કીબોર્ડ છે, ડિસ્ક ડ્રાઈવ છે, મોનિટર છે, પ્રિન્ટર છે, આ બધા શેના એક્ઝામ્પલ છે? હાર્ડવેરના. રાઈટ, તો હાર્ડવેરમાં સમજાઈ જશે હાર્ડવેર એટલે શું? તો કે કોમ્પ્યુટરના એવા તમામ ભાગો કે જેને આપણે સ્પર્શી શકીએ, બરાબર, ટચ કરી શકીએ, એને શું કહેવાય? હાર્ડવેર કહેવાશે. સમજાઈ જશે હાર્ડવેર કોને કહેવાય. બરાબર, પછી બીજું આવશે સોફ્ટવેર. તો કે સોફ્ટવેર એટલે શું? તો કોમ્પ્યુટરને આપેલી સૂચનાના સમૂહને સોફ્ટવેર કહેવાય છે. કે કોમ્પ્યુટરને જે કોઈ પણ સૂચનાઓ હશે એની પાસે, બરાબર, એનો જે સમૂહ છે એને શું કહેવાશે? સોફ્ટવેર કહેવાશે. જેમ કે તમે ઘણા બધા સોફ્ટવેર ડાઉનલોડ કરો છો, પીસીમાં હોય છે, બરાબર, તો એ બધા સોફ્ટવેર જે છે એના એમાં જે કોમ્પ્યુટરને આપે છે આપેલી સૂચનાના સમૂહને શું કહેવાય છે? સોફ્ટવેર કહેવાશે. બરાબર, એટલે કે એની અંદર શું થાય? સોફ્ટવેર, તમને ખ્યાલ જ છે, બરાબર, સોફ્ટવેર જે છે એ કોમ્પ્યુટરને આપેલી સૂચના, એટલે કોમ્પ્યુટરને જે કોઈ પણ સોફ્ટવેર નું કામ શું છે? ઇન્સ્ટ્રક્ટ કરશે, બરાબર, સૂચના આપશે, એને શું કહેવાશે? સોફ્ટવેર. તો કે સોફ્ટવેરના પણ ત્રણ પ્રકાર છે. રાઈટ, એમાં પણ ત્રણ પ્રકાર હોય છે સોફ્ટવેરમાં. સિસ્ટમ સોફ્ટવેર આવે છે, બીજું આવે છે એપ્લિકેશન સોફ્ટવેર, અને થર્ડ છે યુટિલિટી સોફ્ટવેર. બરાબર, તો આ ત્રણેય સોફ્ટવેર વિશે આપણે જોઈએ કે કયું સિસ્ટમ સોફ્ટવેર અથવા તો એપ્લિકેશન સોફ્ટવેર કયું છે. બરાબર, તો તમને વધારે ખ્યાલ આવશે. તો આપણે જોઈએ સોફ્ટવેર કયા કયા છે અને એની અંદર એક્ઝામ્પલ સાથે જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. રાઈટ, તો આપણે પહેલા જોઈએ સિસ્ટમ સોફ્ટવેર. તો સિસ્ટમ સોફ્ટવેર કોને કહેવાશે? તો કે કોમ્પ્યુટર યુઝર એટલે કે કોમ્પ્યુટર જે યુઝ કરે છે તે વ્યક્તિ. બરાબર, અને હાર્ડવેર ચલાવવા માટે જે સોફ્ટવેર વપરાય તેને સિસ્ટમ સોફ્ટવેર કહેવાય છે. બરાબર, સિસ્ટમ સોફ્ટવેર કેને કોને કહેવાય? તો કે કોમ્પ્યુટર યુઝર કે આપણે પોતે જે કોમ્પ્યુટરનો યુઝ કરે છે એ યુઝર, અને જે હાર્ડવેર છે એ બંને ચલાવવા માટે જે સોફ્ટવેર વપરાય તેને શું કહેવાશે? સિસ્ટમ સોફ્ટવેર. બરાબર, જેમ કે સિસ્ટમ સોફ્ટવેરનો આપણે એક્ઝામ્પલ જોઈએ. તો સિસ્ટમ સોફ્ટવેરનું એક્ઝામ્પલ શું છે? આપણે જોઈ લઈએ સિસ્ટમ સોફ્ટવેરનું એક્ઝામ્પલ. બરાબર, બરાબર, તો સિસ્ટમ સોફ્ટવેર એના એક્ઝામ્પલમાં શું આવી શકે? જેમ કે સિસ્ટમ સોફ્ટવેર એટલે આપણી જે સિસ્ટમ છે, કોમ્પ્યુટર સિસ્ટમ છે, એમાં જે યુઝ થાય, એટલે આપણે શું કીધું? કોમ્પ્યુટર યુઝર અને હાર્ડવેર ચલાવવા માટે જે સોફ્ટવેર વપરાય તેને સિસ્ટમ સોફ્ટવેર કહેવાય. તો એક્ઝામ્પલ શું આવે? લાઈક ઓપરેટિંગ સિસ્ટમ. બરાબર, કઈ કઈ? તો કે મેક ઓપરેટિંગ સિસ્ટમ, લિનક્સ છે, યુનિક્સ છે, માઇક્રોસોફ્ટ વિન્ડો છે. બરાબર, તો આ જે બધી વિન્ડોઝ એક્સપી છે, આ બધી છે શું છે? ઓપરેટિંગ સિસ્ટમ છે. રાઈટ, તો આ જે ઓપરેટિંગ સિસ્ટમ છે એ બધી શેની અંદર આવશે? સિસ્ટમ સોફ્ટવેરની અંદર. રાઈટ, તો સિસ્ટમ સોફ્ટવેરમાં ખ્યાલ આવી જશે. સેકન્ડ આપણે જોઈએ ઓપરેટિંગ સિસ્ટમ, સોરી એપ્લિકેશન સોફ્ટવેર. બરાબર, તો એપ્લિકેશન સોફ્ટવેર કોને કહેવાશે? તો કે યુઝર દ્વારા ચોક્કસ કાર્યો કરવા માટે કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરવામાં આવતા સોફ્ટવેરને એપ્લિકેશન સોફ્ટવેર કહેવાય છે. બરાબર, એપ્લિકેશન સોફ્ટવેર એટલે શું? તો કે તમે ફોન યુઝ કરો છો, પીસી યુઝ કરો છો. બરાબર, તો પીસીમાં શું હોય? તો કે અમુક ચોક્કસ કામ કરવા હોય આપણે. બરાબર, સપોઝ કે આપણે કોઈ સર્ચ કરવું છે કોઈ પણ વસ્તુ, તો એના માટે આપણને કોઈ પણ બ્રાઉઝરની જરૂર પડશે. બરાબર, તો જરૂર પડશે બ્રાઉઝર, લાઈક ફાયરફોક્સ છે, ઇન્ટરનેટ એક્સપ્લોરર છે, ક્રોમ છે, સફારી છે. તો આ બધા શું કામ? આપણા કાર્યો કરવા માટે ઉપયોગી છે, એટલા માટે આપણે એને ઇન્સ્ટોલ કરીએ છીએ. તો આ કયા સોફ્ટવેર કહેવાશે? એપ્લિકેશન સોફ્ટવેર. રાઈટ, એક્ઝામ્પલ તરીકે તમારા પીસીમાં હોય જ છે એમએસ ઓફિસ હોય છે. બરાબર, એક્સેલ છે, વર્ડ છે, પાવરપોઈન્ટ છે, આઉટલુક છે, આઉટલુક મેલ કરવા માટે યુઝ થશે. બરાબર, તો આ પણ શું છે? એક પ્રકારના એપ્લિકેશન સોફ્ટવેર છે. જેમ કે તમે મોબાઈલ યુઝ કરતા હોય તો મોબાઈલ પીસીસના સોફ્ટવેર પણ હોય છે. બરાબર, મ્યુઝિક એપ્રિશિએશન માટે
આ પ્રકારનો હોય છે, બરાબર. બીજું સ્કાઈપ જે છે એ રીઅલ ટાઈમ ઓનલાઈન કોમ્યુનિકેશન. સ્કાઈપ શું કામ યુઝ થાય? વિડીયો કોલિંગ માટે, બરાબર. આ મ્યુઝિક માટે યુઝ થશે. તો આ પ્રકારની જે એપ્લિકેશન છે એ શેની અંદર આવી શકે? એપ્લિકેશન સોફ્ટવેરની અંદર, રાઈટ. તો આટલું છે એપ્લિકેશન સોફ્ટવેરની અંદર. હવે આવશે થર્ડ, છે યુટિલિટી સોફ્ટવેર, બરાબર. આપણે હાર્ડવેર જોયું. હાર્ડવેર એટલે શું? કે જેને આપણે સ્પર્શી શકીએ કોઈ પણ ભાગને, એને કોમ્પ્યુટરના કોઈ પણ ભાગોને, આપણે કોઈ પણ વસ્તુને સ્પર્શી શકાય તો એને શું કહેવાશે? હાર્ડવેર. અને સોફ્ટવેર એટલે શું? કે જેને આપણે સ્પર્શી ના શકીએ, બરાબર, તો એને શું કહેવાશે? સોફ્ટવેર કહેવાશે. તો આપણે સોફ્ટવેરના ત્રણ ટાઈપ જોયા. પહેલો કયો હતું? તો કે પહેલો ટાઈપ આપણો શું હતું? સિસ્ટમ સોફ્ટવેર, બરાબર. બીજું છે એપ્લિકેશન સોફ્ટવેર અને થર્ડ છે યુટિલિટી સોફ્ટવેર. તો હવે આપણે જોઈએ યુટિલિટી સોફ્ટવેર કોને કહેવાશે. તો કે કોમ્પ્યુટરના મેન્ટેનન્સ માટે વપરાતા સોફ્ટવેરને યુટિલિટી સોફ્ટવેર કહે છે, બરાબર. યુટિલિટી સોફ્ટવેર કોને કહેવાય? તો કે કોમ્પ્યુટરનું જે મેન્ટેનન્સ હશે એના માટે જે વપરાય છે સોફ્ટવેર એને કયા સોફ્ટવેર કહેવાશે? યુટિલિટી સોફ્ટવેર, બરાબર. તો એનું એક્ઝામ્પલ છે જેમ કે વિનઝિપ છે, ડિસ્ક ક્લીનઅપ છે, એન્ટીવાયરસ સોફ્ટવેર છે, બરાબર. આ બધા સોફ્ટવેર એના માટે યુઝ થાય છે? તો કે કોમ્પ્યુટરને મેન્ટેનન્સ કરવા માટે. તો એના માટે જે યુઝ થાય એને યુટિલિટી સોફ્ટવેર કહેવાશે, બરાબર. તો આ સોફ્ટવેરના ટાઈપ્સ હતા આપણે જોયા. હવે આપણે જોઈએ ફર્મવેર, બરાબર. તો ફર્મવેર કોને કહેવાશે? તો કે હાર્ડવેર અને સોફ્ટવેરનું જે મિશ્રણ છે એને શું કહેવાશે? ફર્મવેર કહેવાશે. લાઈક એક્ઝામ્પલ તરીકે શું લઈ શકીએ? બાયસ, બરાબર. તો કે બાઇનરી ઇનપુટ આઉટપુટ સિસ્ટમ, બરાબર. શું આવશે? સોરી, બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ, બરાબર. તો આ જે છે એ કોનું એક્ઝામ્પલ છે? ફર્મવેરનું, બરાબર. ફર્મવેર છે ને, જ્યારે તમે પીસી કે કોમ્પ્યુટર કોઈ પણ મેન્યુફેક્ચર થાય છે ત્યારે જ એને એડ કરી દેવામાં આવે છે, બરાબર. તો ક્યારે એને આપણે ચેન્જ ના કરાવી શકીએ પણ એમાં આપણે અપડેટ કરાવી શકીએ, રાઈટ. તો આ ફર્મવેર છે. તો ફર્મવેર એટલે શું? હાર્ડવેર અને સોફ્ટવેરના મિશ્રણને શું કહેવાય છે? ફર્મવેર, બરાબર. જો કોઈને આના વિશે ડિટેલમાં જોઈતું હોય થોડું ઘણું તો આપણે બીજા લેક્ચર છે જ, તો એ જોઈ લેવા, બરાબર, જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે ફર્મવેર વિશે, બરાબર. હવે આપણે નેક્સ્ટ જોઈએ કોમ્પ્યુટર લેંગ્વેજ વિશે. કોમ્પ્યુટર લેંગ્વેજ જે છે કોને કહેવાશે? મતલબ કોમ્પ્યુટરની લેંગ્વેજ શું છે? તો કોમ્પ્યુટર સાથે કામ કરવા વપરાતી ભાષાને કોમ્પ્યુટરની લેંગ્વેજ કહે છે, બરાબર. કોમ્પ્યુટર લેંગ્વેજ એટલે શું? તો કે કોમ્પ્યુટર સાથે આપણે જે વર્ક કરવું છે ત્યારે જે લેંગ્વેજનો યુઝ થાય છે તો એ લેંગ્વેજને આપણે શું કહેવાની છે? કોમ્પ્યુટરની લેંગ્વેજ, રાઈટ. તો એના પણ ટુ ટાઈપ્સ છે. તો કે એના મુખ્ય બે પ્રકાર છે. કયા કયા? પહેલું છે હાઈ લેવલ લેંગ્વેજ અને બીજું છે લો લેવલ લેંગ્વેજ, બરાબર. તો આપણે જોઈએ હાઈ લેવલમાં શું આવે અને લો લેવલમાં શું આવે, બરાબર. તો કે સૌથી પહેલા આપણે જોઈએ લો લેવલ લેંગ્વેજ. તો લો લેવલ લેંગ્વેજમાં શું થશે? તો કે યુઝર માટે શીખવી અને યુઝ કરવી ઘણી અઘરી ભાષા હોય છે, બરાબર. લો લેવલ લેંગ્વેજ જે છે એ કેવી છે? તો કે આપણા માટે શીખવી અને યુઝ કરવી ઘણી અઘરી ભાષા હોય છે. બીજું, કોમ્પ્યુટરની ભાષા એ મશીન લેંગ્વેજ છે, બરાબર. કોમ્પ્યુટરની ભાષા કઈ છે? મશીન લેંગ્વેજ છે, જે 0 અને 1 મુજબ છે, જેને આપણે બાઇનરી કહીએ છીએ, બરાબર. બાઇનરી એટલે શું? બે ડિજિટ આવે, 0 અને 1, એને આપણે બાઇનરી પણ કહીએ, જે પ્રથમ પેઢીના કોમ્પ્યુટરમાં વપરાતી હતી. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. કોમ્પ્યુટરની ભાષા કઈ છે? મશીન લેંગ્વેજ છે, બરાબર. એમાં શું? 0 અને 1 મુજબ હોય છે. જ્યારે કઈ પેઢીમાં વપરાતી? તો કે ફર્સ્ટ જનરેશનની અંદર આ લેંગ્વેજનો યુઝ કરવામાં આવતો. ત્યારબાદ એસેમ્બલી ભાષાનો ઉપયોગ શરૂ થયો, જેમાં એસેમ્બલરનો ઉપયોગ થતો હતો, બરાબર. એસેમ્બલર આવશે અહીંયા, એસેમ્બલર, બરાબર. તો કે ત્યારબાદ એસેમ્બલી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો અને પછી એને કોનો ઉપયોગ થતો હતો? તો કે એસેમ્બલરનો ઉપયોગ એસેમ્બલી ભાષા માટે કરવામાં આવતો હતો, બરાબર. આ મશીન લેંગ્વેજ અને એસેમ્બલી લેંગ્વેજ પ્રથમ પેઢીના કોમ્પ્યુટર માટે વપરાતી હતી. તમને એક્ઝામમાં કદાચ ઓપ્શનમાં પૂછાય, લાઈક તમે ગવર્મેન્ટ એક્ઝામ આપતા હોય તો કોમ્પ્યુટરનો સેક્શન હોય તો એમાં પૂછાય પણ શકે કે ફર્સ્ટ જનરેશનમાં કઈ લેંગ્વેજ વપરાતી હતી, બરાબર. તો કે ફર્સ્ટ જનરેશનની અંદર કઈ આવશે? મશીન લેંગ્વેજ અને એસેમ્બલી લેંગ્વેજ, બરાબર. તો આ લેંગ્વેજ જે છે એની અંદર આવશે? લો લેવલ લેંગ્વેજની અંદર. બીજી આવશે હાઈ લેવલ લેંગ્વેજ. હવે હાઈ લેવલ લેંગ્વેજની અંદર શું થશે? તો કે આ ભાષામાં કમ્પાઇલર અને ઇન્ટરપ્રિટર દ્વારા આપેલા કોડને મશીન લેંગ્વેજમાં ફેરવવામાં આવે છે. હાઈ લેવલ લેંગ્વેજમાં શું કરવામાં આવે છે? તો કે કોઈ પણ કોડ આપેલો છે તો એને આપણે શેમાં ફેરવવાનું છે? મશીન લેવલ લેંગ્વેજમાં. કઈ લેંગ્વેજમાં? મશીન લેંગ્વેજમાં. કોના દ્વારા ફેરવવામાં આવશે? તો કે કમ્પાઇલર અને ઇન્ટરપ્રિટર. ટૂંકમાં તમે એમ કહી શકો કે કમ્પાઇલર અને ઇન્ટરપ્રિટર આ જે બે છે એ બંને ટ્રાન્સલેટર છે, રાઈટ. શું છે? ટ્રાન્સલેટર છે. તો કે કમ્પાઇલર અને ઇન્ટરપ્રિટર બંને શું છે? ટ્રાન્સલેટર છે. શું કામ એને ટ્રાન્સલેટર કહેવામાં આવે છે? કારણ કે એનું કામ શું છે? મશીન લેંગ્વેજમાં કન્વર્ટ કરવાનું. આપેલો કોઈ પણ કોડ હશે તો એના દ્વારા આપણે મશીન લેંગ્વેજમાં એને ફેરવી શકીએ, રાઈટ. તો આપણે અહીંયા જોઈએ કમ્પાઇલર એટલે શું?
તો કે આખા પ્રોગ્રામ ને મશીન લેંગ્વેજ માં કન્વર્ટ કરે, રાઈટ? તો કે આપણે જે આખો પ્રોગ્રામ અહીંયા ક્રિએટ કરીએ છીએ, બનાવીએ છીએ, તો એ આખે આખા પ્રોગ્રામ ને જે મશીન લેંગ્વેજ માં કન્વર્ટ કરશે, એટલે કે એમાં ફેરવશે, એને શું કહેવાશે? કમ્પાઇલર કહેવાશે. ઓકે, કમ્પાઇલર એટલે ખ્યાલ આવી જશે. બીજું તો કે ઇન્ટરપ્રિટર એટલે શું? તો કે આખા પ્રોગ્રામની એક એક લાઈન ને બદલે છે, બરાબર? તો કે આપણી પાસે જે આખો પ્રોગ્રામ છે એની એક એક લાઈન ને ચેન્જ કરશે, એ કામ કોનું છે? ઇન્ટરપ્રિટરનું. અને આખા પ્રોગ્રામને કન્વર્ટ કરશે મશીન લેવલ લેંગ્વેજમાં, એ કામ કોનું છે? કમ્પાઇલરનું. બરાબર, તો આટલું તમારે યાદ રાખવાનું છે. એનું એક્ઝામ્પલ છે, હાઈ લેવલ લેંગ્વેજ ના અમુક એક્ઝામ્પલ છે, જેમ કે લેંગ્વેજ છે આ બધી, ફોરટ્રેન છે એ પણ લેંગ્વેજ છે, કોબોલ છે, બેઝિક છે, લોગો, એલ્ગોર, સી, સી પ્લસ પ્લસ, જાવા વગેરે. બરાબર, આ બધી જે લેંગ્વેજ છે એ ક્યારે જનરેટ થઈ હતી? હાઈ, એને કઈ લેવલ લેંગ્વેજ કહેવાશે? તો કે હાઈ લેવલ લેંગ્વેજ કહેવાશે. ઓકે, તો હાઈ લેવલ અને લો લેવલ ની અંદર આટલું આવશે. ઓકે, તો કોમ્પ્યુટર બેઝિક નોલેજ માટે અત્યારે આટલું રાખીએ. બરાબર, થેન્ક યુ ફોર વોચિંગ. જો વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આવા અવનવા વિડીયો તમને ઇઝીલી મળી શકે નોટિફિકેશન દ્વારા. બરાબર, કોમ્પ્યુટર વિશે આપણે આખી હિસ્ટ્રી જોઈશું અલગ અલગ લેક્ચરમાં. બરાબર, તો તમને વધારે ખ્યાલ આવશે. એવી રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ કોમ્પ્યુટર વિશે પણ જાણકારી મેળવતા રહીશું. બરાબર, ઓકે, થેન્ક યુ.